वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। श्री हरि चरित्रामृत सागर पुर आठमु तरंग विस्मु भगवान श्री हरिये त्यागी गृही स्त्री अने पुरुष आ बधा माटे सत्संगनी अद्भुत रीत कही। आ प्रसंग आ तरंग मा आपने श्रवण करीशु। श्री हरि कही वात ही प्रोक्ष करी के जेह सत्संग में अधिक प्रताप ही जानत भये जनते। श्री हरि कही वात ही प्रोक्ष करी के जेह सत्संग में अधिक प्रताप ही जानत भये जनते। भगवान श्री हरिये परोक्षपणे जे वात कही तेनाथी भक्तजनों सत्संगनो प्रताप अधिक जाणता हता। केटली सरस मजानी वात चाली रही छे। જેતલપુરમાં જબરજસ્ત ઉત્સવ થયો। મહારાજે એમ કહ્યું અત્યાર સુધીમાં ઉત્સવો ઘણા થયા, આવો ઉત્સવ અમે નથી કર્યો, સંપૂર્ણપણે નિર્વિઘ્ન થયો છે, અનેક જીવોના કલ્યાણ થાય એવો ઉત્સવ થયો છે। દરબારોને આજ્ઞા કરી એભલ ખાચર વગેરેને કે હવે જેણે પોતાને ગામ જવું હોય ઘર જવું હોય તે બધા જઈ શકે છે। એભલ ખાચરે પ્રાર્થના કરી, જે પ્રાર્થનાની કથા ગઈકાલે આપણે શ્રવણ કરી, એમની પ્રાર્થના સાંભળી શ્રીજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ પ્રગટ હતા એ સમયમાં ગોપી ગોપાંગનાઓએ કેવી સેવા કરી હતી એ બધી ચર્ચાઓ ગઈકાલે શ્રવણ કરી। હવે આધારાનંદ સ્વામી લખે છે, કોણ લખે છે? વચનામૃતમાં જ્યાં જ્યાં મહારાજે ભગવાન શ્રી કૃષ્ણ અથવા અન્ય અવતારો એની ચર્ચા કરી અંતમાં બે લીટી નંદ સંતોએ ઉમેરી। પંચાળાનું છઠ્ઠું છે, જે જે વચનામૃત છે બધા વચનામૃતોમાં આધારાનંદ સ્વામી લખે છે શ્રીહરિ કહી બાત હિ। મહારાજે આ બધી વાતો કરી ભગવાન કૃષ્ણ પ્રભુની, પ્રોક્ષ કરી કે જે પરોક્ષ અવતારની જે વાતો કરી, સત્સંગ મે અધિક પ્રતાપ હિ, એના કરતા પણ આજે આ સત્સંગમાં અત્યંત અધિક પ્રતાપ દેખાય છે। એટલે કે એના કરતાં પણ અનંત ગણું સુખ, અનંત ગણો આનંદ, અનંત ગણી દિવ્યતા આજે છે। એટલે તો વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, અંત્યનું બીજું વચનામૃત, કે આ સભાને અમે ગોલોક અને વૈકુંઠની સભા કરતાં પણ અધિક દેખીએ છીએ। મહારાજ શું કહેવા માગે છે કે આ સભાને તો પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે, અક્ષરાધિપતિનો યોગ છે। વચનામૃત ગઢપુર મધ્યનું 45મું, જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે। હવે જ્યાં શ્રીજી મહારાજ પ્રગટ બિરાજમાન હોય ત્યાં શું કહેવાય? અક્ષરધામ છે। આ વાતમાં હા પડી જાય ને એટલે સમજો આત્મા બ્રહ્મરૂપ થઈ ગયો। હા નથી પડતી ને એ જ મોટી કસર છે। મધ્યનું 13મું, મહારાજ એમ કહે એ તેજમાં જે ભગવાનની મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે, આટલું સમજશો ને એમાં તમારું પરમ કલ્યાણ છે। શું કહ્યું મહારાજે?
આટલું સમજશો ને એમાં પરમ કલ્યાણ છે, એમાં હા પડી જવી જોઈએ. આ પિયુડા મહારાજ આપણને મળ્યા છે, આ પ્રગટ છે, જે વડતાલમાં છે એ જ આ છે, જે અક્ષરધામમાં છે એ જ આ છે, જે છપ્પૈયામાં પ્રગટ થયા એ જ આ છે. પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર મધ્યના તેરમા ઉપર વાત કરી છે. આધારાનંદ સ્વામી આ આપણને ટકોર કરે છે. સાંભળીએ સ્વામીની વાતો. સત્સંગનો પ્રતાપ તેથી પણ અધિક જણાય છે. સંતોના આવા ધર્મોને તો કોઈ યુગમાં સાંભળ્યા ન હતા. ધર્મ તો ઘણા કહ્યા છે પણ તેને કોઈએ પૂરેપૂરા વર્તનમાં લીધા નથી. જ્યારે ભગવાને અવતાર ધાર્યો હોય અને ત્યારે જે ભક્તો હોય તેના આ રીતના ધર્મ પૂર્વે ક્યારેય હતા નહીં. ભલે ગ્રંથમાં કહ્યા હોય પણ તેને વર્તનમાં કોઈએ પૂરેપૂરા લીધા ન હતા. કેવી વાત કરે છે! ભગવાનનું સર્વોપરીપણું કયું કે આ પુરુષોત્તમના સંબંધે કરીને નાનામાં નાનો, સામાન્યમાં સામાન્ય, પામરમાં પામર જીવ એ પણ એટલી ઊંચી સ્થિતિને પામી ગયો. જેટલા સારા સાહિત્યકારો થયા છે એ બધાએ જે મોટા ભાગે નોંધ લીધી છે, કઈ નોંધ લીધી? કે ભગવાન સ્વામિનારાયણના સંબંધે કરીને એક ભંગી જ્ઞાતિનો કોઈ હોય, ગોવિંદ જેવો આપણે જાણીએ છીએ, અને નાગર બ્રાહ્મણને ત્યાં નોકરી કરતા હોય, અને ભગવાન સ્વામિનારાયણની સહજાનંદી ખુમારી કેવી કે પોતાના માલિક એ નાગર બ્રાહ્મણને કહી શકે કે શેઠજી તમારી કઢી અમને નહીં ખપે. ભગવાન સ્વામિનારાયણે સર્વોદયનું બહુ મોટું કાર્ય કર્યું. નાનો માણસ, નીચલો માણસ, પછાત માણસ કેમ પછાત રહે છે? એના કુસંસ્કારને લીધે. એના સંસ્કારમાં જો પરિવર્તન થાય તો નાનો માણસ નાનો નથી રહેતો. ભગવાન સ્વામિનારાયણે કાઠી, કોળી, કણબી, અરે વાઘરી સુધીને વૈષ્ણવ બનાવ્યા, ખબર છે ને? વાઘરીને વૈષ્ણવ બનાવ્યા. કેવા? સગરામ વાઘરી, શાર્દુલ વાઘરી. હવે એ જમાનામાં વાઘરીઓ પાસે લોકો કેવું કામ કરાવતા, કેવા કર્મો કરાવતા, અને એ સમયમાં ભગવાન સ્વામિનારાયણે કરેલા આ બધા સર્વોપરી કાર્યો છે. સ્વામી શું લખે છે કે ભગવાનના સંબંધે કરીને આવો ધર્મ પ્રગટ થયો, આવા દિવ્ય જીવન તૈયાર થયા. આપણે રોજ પદ ગાઈએ છીએ, અક્ષરના વાસીવાલો આવ્યા અવની પર, અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો. સત્સંગ સ્થાપ્યો, કયો સત્સંગ? ભાઈઓ દેખીને ભાઈઓ. આ જગતમાં નહોતું, આ સત્સંગની રીત મહારાજ લાવ્યા. પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ, આ સત્સંગની રીત મહારાજ લાવ્યા. આવા ધર્મો સામાન્યમાં સામાન્ય જીવની અંદર પુરુષોત્તમના સંબંધે કરીને આવ્યા. આ જ પુરુષોત્તમનું સર્વોપરીપણું છે. બીજા અનેક અવતારો થયા છે પણ આવા ધર્મો એના આશ્રિતોમાં દેખાણા નથી. ભગવાનનો તો મહિમા છે, ભગવાનના સંબંધે કરીના સાધુ એના હરિભક્તનો પણ મહિમા છે. જ્યારે જ્યારે પૂર્વે અવતારો થયા હતા ત્યારે તેમના ભક્તો ઘણા થયા હતા, પણ આ સમયની જેમ કોઈ અવતાર પોતાના ભક્તને અંત સમયે આવીને તેને તેડી ગયા હોય એવું દેખાતું નથી. જોયું? આ બીજું સર્વોપરીપણું. પહેલું સર્વોપરીપણું આ પુરુષોત્તમ નારાયણના સંબંધે કરીને સામાન્યમાં સામાન્ય જીવ એકાંતિક ધર્મ ધારણ કરી બ્રહ્મસ્થિતિને પામી ગયા છે. અરે વડોદરાની વાત છે, છાણીની. એ તેજાભાઈ વગેરે હરિભક્તો નદીના કિનારે ઉતર્યા હશે, ઉપલાવાસમાં બ્રાહ્મણો, નીચલાવાસમાં આ બધા. ત્યારે તો આવા ઉતરતા જ્ઞાતિના જે માણસો હોય એને ઉતરવાનું પણ નદીમાં છેલ્લે રાખવું પડે. જો ભૂલચૂકથી બ્રાહ્મણની નજીક આવી જાય ને, આ ભડછેટ લાગતો, અછૂત ગણતા, અસ્પૃશ્ય ગણતા, કેવી કેવી એની સજાઓ હતી. ઉપલાવાસમાં બ્રાહ્મણો છે, નીચલાવાસમાં છે, સવારે સ્નાન કરવા માટે, ટીમણ કરવા માટે ત્યાં ઉતર્યા છે. તેજા ભક્તે પૂજા કરી, પૂજા કરી, એક ગરણું રાખ્યું, નદીમાંથી ખોબો ભરી, આંખ બંધ કરી માનસી પૂજા કરી, ભગવાનને જળ અર્પણ કર્યું. અને ઉપલાવાસમાં બ્રાહ્મણો હતા, ગાળ્યા વગર, ચાળ્યા વગર પાણી વાપર્યું, એ નદીનું વહેતું પાણી એ બધા બ્રાહ્મણોએ પીધું. પણ એમાં એક બ્રાહ્મણ મુમુક્ષુ હશે, એણે ગાયકવાડ સરકારને વાત કરી
કે સરકાર આજે મેં શું જોયું, શું જોયું? આપણે જેને નીચલા માનીએ છીએ, આપણે જેને હલકા માનીએ છીએ, એ ભગવાન સ્વામિનારાયણના સંબંધે કરીને કેવા મહાન છે બોલો. માટે ભગવાનના સંબંધનો અને મોટા પુરુષના સંબંધનો આટલો મોટો મહિમા છે. આપણે ત્યાં કહેવાય છે ને, પથ્થર હોય બરાબર, લોઢા જેવો જીવ હોય, પણ પારસમણીનો સંબંધ થાય ને એ સોનું બની જાય, એમ લોઢા જેવો જીવ હોય, મહાપુરુષનો સંબંધ થાય ને એટલે મુક્ત બની જાય, ભગવાનનો સંબંધ થાય ને એટલે મુક્ત બની જાય. ભગવાન અથવા ભગવાન જેમાં છે એવા એકાંતિક બ્રહ્મનિષ્ઠ સંત, આ બેના સંબંધે કરીને જ જીવ બ્રહ્મરૂપ થાય છે, મુક્તિનો અધિકારી થાય છે, દેહભાવ ટળે છે. આ બધા શાસ્ત્રનો સિદ્ધાંત શ્રીજી મહારાજે સત્સંગમાં પ્રગટ કર્યો. હા, જ્યારે ભગવાન રામચંદ્રજી સ્વધામ પધાર્યા ત્યારે અયોધ્યાપુરીના બધા જ ભક્તોને વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ ગયા હતા, પણ ધામમાં તો નહીં. સ્વામી એમ કહેવા માગે છે કે આપણને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે, આ કેવા મહારાજ મળ્યા છે. પૂર્વે ક્યાંક ક્યાંક શાસ્ત્રોમાં સંભળાય છે, પણ એ કેટલું, ક્યાં તારાનું તેજ ને ક્યાં સૂર્યનો પ્રકાશ. એકાદ એવો પ્રસંગ બન્યો છે એ સ્વર્ગ સુધી પહોંચ્યા છે, અને આ પુરુષોત્તમના સંબંધે કરીને તો આ કળિયુગમાં અનંત કોટી જીવો આજે અક્ષરધામ સુધી પહોંચી રહ્યા છે. શ્રી રામચંદ્રના પ્રતાપી જીવનમાં આટલો પ્રતાપ વાલ્મીકી ઋષિ લખી ગયા છે. બીજો પ્રસંગ, સુદ્યમ્ન નામે એક રાજા હતો, તે અગસ્ત્ય મુનિના શાપથી અદ્ભુત ગજેન્દ્ર થયો હતો. એક સમયે તે ગજેન્દ્ર હરખાઈને મોટા સરોવરમાં પાણી પીવા આવ્યો ત્યારે એક કાળરૂપ જૂડ તેના પગ ઉપર ધસી આવ્યો. જૂડ એટલે મગરમચ્છ. ગજેન્દ્રનો પગ પકડ્યો, તેને તેણે છોડ્યો નહીં. ગજેન્દ્ર જૂડની સાથે દેવોના 1000 વર્ષ સુધી યુદ્ધ કરીને થાકી ગયો. તેને મોત નજીકમાં દેખાયું. ભગવાન સિવાય અન્ય કોઈ આધાર દેખાયો નહીં. દેવોમાં પણ નજર કરી છેવટે તે ગજેન્દ્ર શ્રીહરિને શરણે થયો. ભગવાને તેને પોતાનો શરણાગત જાણ્યો. પછી સુખદાયક પ્રભુ ગરુડ ઉપર બેસીને તેની પાસે આવ્યા. ચતુર્ભુજ ભગવાન હતા, દરેક હાથમાં આયુધ હતા. આવીને તુરંત સુદર્શન ચક્રથી જૂડનું માથું કાપી નાખ્યું. ગજેન્દ્રનું બંધન છૂટી ગયું. તેણે ભગવાનની બહુ પ્રાર્થના કરી, પછી ભગવાનના ચરણોનો સ્પર્શ કર્યો, તત્કાળ શરીર છોડી દીધું. તે ગજેન્દ્ર, ગજેન્દ્ર એટલે કોણ? હાથી. તે ગજેન્દ્ર ચતુર્ભુજ રૂપ ધારી ભગવાનનો પાર્ષદ બનીને વૈકુંઠમાં ગયો. સ્વામી એમ કહેવા માગે છે આવી કથા ક્યાંક ક્યાંક જવલ્લે જોવા મળતી હતી, અને આ સત્સંગમાં આજે આ કળિયુગની અંદર ગામડાના અભણ માણસો, સામાન્ય માણસો, હરિભક્તોના દીકરાઓ, ગુણાત્યાનંદ સ્વામી એટલે તો બોલ્યા, પૂર્વે અવતારમાં જેવું ઐશ્વર્ય હતું એવું આજે હરિભક્તના દીકરામાં દેખાય છે. વંથલીના કલ્યાણજી બાપાના ઘરે સ્વામી પધાર્યા છે, અને કલ્યાણજી બાપા એમનું જીવન, એમના દીકરાઓનું જીવન જોઈ સ્વામી એટલા બધા રાજી થયા. સ્વામી બોલ્યા કે કેટલાકને તો અમે દર્શન દેવા જઈએ છીએ, પરંતુ કેટલાકના દર્શન કરવા જઈએ છીએ. જેવા મહારાજના સમયમાં મુક્તો હતા ને, આજે પણ આ લોયાધામ પરિવારમાં એવા ભક્તો છે. હા, આજે આ લોયાધામ પરિવારમાં એવા ભક્તો છે પૂજ્યપાદ ગુરુજી, જે ભક્તોના સમર્પણ સ્નેહને યાદ કરી રડી પડ્યા છે ઘણીવાર. એક કલ્યાણજી બાપાના દીકરાઓને જોઈ ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા કે હો, આ હરિભક્તોના દીકરામાં કેવું દૈવત છે. સહજાનંદી ઉપાસના, આપણા સુરેશ ભગત કંડારીવાળા, એમના દીકરા અમર ભગત, અમર ભગતના દીકરા નાના વ્રજ ભગત, આપણા જીત ભગત, આ બધા જુઓ નાના દીકરાઓ. જન્મ થયો ત્યારથી એના માતા પિતાએ નક્કી કર્યું કે બસ હવે મહારાજની કથા વાર્તા સાંભળે. એટલા નાના નાના દીકરાઓ એકાદશીના દિવસે એક પણ વાર ક્યારેય એ લોકોએ અનાજ નથી ખાધું. માતા પિતાએ દ્રઢાવ રાખ્યો છે. હમણાં આપણે કુંડલા ગામના ખોડા ભગતની વાત સાંભળી હતી ને, જે હરિભક્તો દ્રઢતાવાળા હોય એના ઘરમાં ધર્મ આવે છે, એના ઘરમાં ભક્તિ આવે છે, એના ઘરમાં ધર્મ અને ભક્તિ આવે ત્યાં ભગવાન પ્રગટ થાય છે. એટલે સ્વામી કહે છે આવો એક પ્રસંગ, પુરાણમાં એક સુદ્યમ્ન નામના રાજા, એની મુક્તિનો પ્રસંગ છે. અને
હુહુ નામનો જે ગંધર્વ હતો તે દેવલ મુનિના શાપથી મહાન વિકરાળ જૂડ બન્યો હતો, એટલે કે મગર બન્યો હતો. એ જ મગરે આ સુદ્યમ્ન નામના રાજાનો પગ પકડ્યો હતો. હવે સુદ્યમ્ન નામના રાજા શા માટે હાથી બન્યા એ વાત તમને સંભળાવી દે ટૂંકમાં આવી નથી. અતિ સારા ભગવદી ભક્ત હતા, પૂજા કરવા બેઠેલા. એ સમયમાં અગસ્ત્ય મુનિ એટલે પોતાના ગુરુ પધાર્યા. રાજાને એમ થયું ભગવાનની પૂજામાં છું, અત્યારે ભગવાનને છોડી ગુરુનો કંઈ આતિથ્ય કરવાનું હોય? ઊભા ન થયા, આતિથ્ય ન કર્યું, આવકાર ન આપ્યો. અગસ્ત્ય મુનિને થયું રાજા દંડનીય છે, શાસ્ત્રને જાણે છે, મેં એને જ્ઞાન આપ્યું છે પણ મારું જ્ઞાન એને બરાબર ઉતાર્યું નથી. કયા કારણથી? ભલે ભગવાનની પૂજામાં છે પણ આંગણે આવેલો અતિથિ દેવ સમાન છે, એમાં પણ પોતાના સદગુરુ જ્યારે આવે તો સાક્ષાત ભગવાન સમાન છે. અહીંયા પ્રગટ સદગુરુ પધાર્યા છે અને આતિથ્ય નહીં, આવકાર નહીં. અગસ્ત્ય મુનિને થયું રાજાને દંડ આપવો પડશે, એટલે રાજાને દંડ કર્યો, શાપ આપ્યો કે જા, તો આ માણસના દેહમાં શોભેવો નથી, તો હાથી બની જા. રાજાને પોતાની ભૂલ સમજાણી, પગમાં પડ્યા. ત્યારે ઋષિએ અનુગ્રહ કર્યો, તું હાથી બનીશ પણ એવો સમય આવશે કે ભગવાન તારી મુક્તિ કરવા આવશે અને હાથીના શરીરમાંથી તને મુક્તિ આપી દિવ્ય દેહ આપશે. એક સંતના આશીર્વાદ હતા, એના પરિણામે ગજેન્દ્રને હાથીને ભગવાનનો યોગ થયો અને મુક્તિ મળી. સામે જે હુહુ નામનો ગંધર્વ હતો, જેને દેવલ મુનિનો શાપ હતો, એ મગર થયો હતો, એણે હાથીનો પગ પકડ્યો હતો. એણે પણ ભગવાનના ભક્તનો પગ પકડ્યો, એના કારણે ઘણા વર્ષ સુધી સાપનું દુઃખ ભોગવતો રહ્યો અને તેને ગજેન્દ્રના યોગથી ભગવાનનો યોગ થયો અને સુદર્શન ચક્રથી મોત થયા પછી તે દેવ બનીને દેવલોકમાં ગયો. હવે તમે વિચારો, ગજેન્દ્રને ભગવાનનો સંબંધ અને જૂડ એટલે મગરમચ એને કોનો સંબંધ? ગજેન્દ્રનો સંબંધ. આ બેમાં મુક્તિ પહેલી કોની થઈ? પહેલા તો ભગવાને સુદર્શન ચક્રથી કોનું માથું કાપ્યું? મગરનું માથું કાપ્યું. મગરનું માથું કાપીને દિવ્ય દેહ આપ્યો. જો સાંભળો, સુદર્શન ચક્રથી મોત થયા પછી તે દેવ બનીને દેવલોકમાં ગયો. ભગવાનના સંબંધે કરીને જીવનું કલ્યાણ થાય છે, એવી જ રીતે ભગવાનના ભક્તના સંબંધે કરીને પણ જીવનું કલ્યાણ થાય છે. ઉપર જે કથા કહી તેના કરતા પણ અત્યારે સત્સંગનો પ્રતાપ અધિક છે, સ્વામી એમ કહેવા માગે છે. આ તો પુરાણોની ક્યાંક ક્યાંક દેખાતી સંભળાતી કથા, પણ આજે આ સત્સંગમાં આવો અનંત પ્રતાપ છે. આજે હરિભક્તના નાના દીકરાઓ પણ કહીને ભગવાનના ધામમાં જાય છે. અરે કેવા કેવા દાખલાઓ! ગુરુજી પુનામાં હતા, ગુરુજીએ ઘણીવાર કથામાં વાત કરી છે. જેરામ નામનો એ યુવક દવાખાનામાં છે, બ્લડ કેન્સર થયું છે. ગુરુજી ઠાકોરજી લઈને પધાર્યા, મહારાજનું પ્રસાદીનું જળ આપ્યું અને એ યુવકે દવાખાનાની અંદર એમ કહ્યું કે મને મહારાજ ધામમાં તેડવા આવવાના છે. આજે એમના ધર્મપત્ની સગા સંબંધીને આવવાની એને ના પાડી. બધાને વિશ્વાસ હતો બહુ સારો ભગવાનનો ભક્ત છે, બધાની વાત માની, બધા ભક્તોએ ધૂન કરી, મને મહારાજ ધામમાં તેડવા આવ્યા છે, આમ ખાતરી આપ કરાવી બધાને સાક્ષી પૂરી અને મહારાજની સાથે ધામમાં જાય. આજે આ કળિયુગમાં આવા દાખલા આપણે વારંવાર સાંભળીએ છીએ. જુઓ, આ સત્સંગનો પ્રતાપ છે. સંત હે તિન સે અપાર, સામર્થ કો નહીં પાર તેહી. કેવી સરસ વાત લખે છે. હરિભક્તોને અત્યંત સમર્થ સમજીને તેમના ઉપર મનમાં ઘણો પ્યાર રાખીએ છીએ અને એટલા માટે જ અમે સત્સંગમાં વારંવાર ફરતા રહીએ છીએ. હવે શ્રીજી મહારાજ કહે છે કે અમે આ સત્સંગમાં આ સત્સંગીઓને અત્યંત સમર્થ જાણીએ છીએ. હમણાં થોડા દિવસ પહેલા આપણે વાત સાંભળી હતી, શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલ્યા, મૂળજી બ્રહ્મચારી જેમ અમારો મહિમા સમજે છે એમ અમે પણ બ્રહ્મચારીનો મહિમા સમજીએ છીએ. સંતોને ટકોર કરી હરિભક્તો અન્ન વસ્ત્રે કરીને તમારી સેવા કરે છે, એમ તમે પણ કથા વાર્તાએ કરીને એમની સેવા કરજો. વચનામૃતમાં મહારાજે કહ્યું એવી રીતે પરસ્પરનો મહિમા રાખવો. મહારાજ એમ કહે છે હરિભક્તોને આવા સમર્થ જાણી
હરિભક્તોમાં અમે ઘણો પ્યાર રાખી, આ સત્સંગમાં સતત ફરતા જ રહીએ છીએ. સંતોમાં તો સામર્થ્ય હરિભક્તો કરતા અપાર છે, જેટલા અવતારો થયા છે તે બધા એક એક જીવમાં રહ્યા છે. અરે એક એક સંતમાં કેટલું સામર્થ્ય! એક એક મે સામર્થ હે ભારી, એક એક મે સામર્થ હે ભારી, બ્રહ્માંડ નયે રચે કછું નહીં વારી, બ્રહ્માંડ નયે રચે કછું નહીં વારી, સંકલ્પયા કે કહાવત જે તે, સાચે સિદ્ધ રૂપ હે તે, સાચે સિદ્ધ રૂપ હે તે. સંતોમાં કેટલું સામર્થ્ય, સંતોનો કેટલો મહિમા! ભગવાન શ્રીહરિ સ્વમુખે કહે છે એક એક સંતમાં એટલું ભારે સામર્થ્ય છે, તેઓને કોઈક નવું બ્રહ્માંડ રચવું હોય ને તો પણ રચી શકે, એમાં કંઈ વાર લાગે નહીં, તેમના બધા સંકલ્પો સત્ય થાય છે, સિદ્ધ થાય છે, આવું સામર્થ્ય સંતોમાં છે. અરે આ તો મહારાજે સંસારના સામાન્ય જીવો સમજી શકે એવી વાત કરી. સાધુના સામર્થ્યની વાત વચનામૃતમાં મહારાજે કરી. જેટલામાં રાજાનું રાજ, એટલામાં રાણીનું રાજ. અરે મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, સ્વામી કેટલું સામર્થ્ય? સ્વામીએ ને ઘણી વાર પૂછ્યું એટલે સ્વામીએ કહ્યું, મહારાજ તમે નક્કી કર્યું હોય આ જીવનું કલ્યાણ મારે નથી કરવું. અને સ્વામી બોલ્યા, પરંતુ મહારાજ તમારી કૃપાથી કહું છું, અમે નક્કી કરીએ કે આ જીવનું કલ્યાણ કરવું છે, અને કાંડું ઝાલી અને એનો ઘા કરીએ ને, એટલે કે સ્વામી કહે છે કે અમે જો એનો હાથ પકડીએ ને તો અષ્ટ આવરણ સુધી એને કોઈ રોકી ન શકે ને અક્ષરધામની સભામાં બેસાડી દઈએ, આ તાકાત એક સત્પુરુષની છે. સંતોનું જે સામર્થ્ય છે તેને તો અવતારે દબાવી રાખ્યું છે, એટલે મહારાજ એમ કહે છે આ અમારા જે અવતાર છે અમે એને દબાવી રાખ્યું છે. અવતાર સિવાય તે સામર્થ્ય દબાય તેવું નથી, તેમની આગળ ભવબ્રહ્માદિકની તો ગણતરી જ નથી. આ જે દેવતાઓ છે ને એની કોઈ ગણતરી નહીં, એટલી ઊંચી સ્થિતિ આ મહાપુરુષોની છે, આ સંતોની છે. ગુણાત્યાનંદ સ્વામી જૂનાગઢમાં છે, સ્વામીના દર્શન કરવા માટે બ્રહ્માની ઈચ્છા થઈ. ચાર મોઢાવાળા બ્રહ્મા વિચારે કેવી રીતે જાઓ કેવી રીતે જાઓ, એમાં સ્વામીના શિષ્ય ભગવાનદાસજી હાટીના માળિયામાં આંબા વાડિયું સાચવતા. એક દિવસ સ્વામી આંબાવાડિયામાં સેવા કરે છે, અચાનક ચાર મોઢાવાળા બ્રહ્મા ત્યાં પ્રગટ થયા. સ્વામીને કુતૂહલ થયું, આપ કોણ છો? હાથ જોડીને વિનંતી કરી, હું આ બ્રહ્માંડનો બ્રહ્મા છું અને મારે ગુણાત્યાનંદ સ્વામીના દર્શન કરવા છે. સ્વામીએ કહ્યું, સ્વામી તો જૂનાગઢમાં છે, આપ ત્યાં જાઓ. અરે પણ એમ ન જવાય, તમારા જેવા કોઈક સંત વિનંતી કરે ને સ્વામીની અનુમતિ મળે ને તો દર્શન થાય, આપ મારી સાથે પધારો, મને દર્શન કરાવો. સ્વામીને દયા આવી, દર્શન કરાવવા માટે લઈ ગયા. ગુણાત્યાનંદ સ્વામીને વાત કરી, સ્વામીને થયું આવવા દો, પણ સ્વામીએ ટકોર કરી, આવા પાજી માણસને અમારી પાસે બહુ લાવવા નહીં. હવે ગુણાત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કેવી સ્થિતિ આપણે જાણીએ છીએ, એક અવતાર નહીં અનેક અવતાર કરતા પણ અધિક ઐશ્વર્ય. હવે ગોપાળાનંદ સ્વામી ઐશ્વર્ય આપણે જાણીએ છીએ, કેવું ઐશ્વર્ય છે! આ તો શ્રીજી મહારાજ સાથે આવ્યા, બાકી શ્રીજી મહારાજ જો ન હોય ને તો એક એક બ્રહ્માંડના અનેક અનેક બ્રહ્માંડના અધિપતિ થઈને પૂજાય એવું ઐશ્વર્ય એક એક પરમહંસમાં હતું. આ બધું મહારાજના સંબંધે કરીને, ભગવાનની ઉપાસનાએ કરીને. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ભગવાનની ઉપાસના વિના ક્યારેય આત્મા બળને પામતો નથી. કોઈ સિદ્ધ થાય છે, કોઈ સર્વજ્ઞ થાય છે, જે કંઈ પ્રાપ્તિ થાય છે ભગવાનની ઉપાસનાએ કરીને થાય છે. આપણને સર્વોપરી મહારાજ મળ્યા, બસ તમારે ને મારે એ મહારાજને જેવા છેવા સર્વોપરી જાણવાના છે, માણવાના છે, અનુભવવાના છે. સંતોનું જે સામર્થ્ય છે એની મહારાજ વાત કરે છે. હવે આગળ મહારાજ કહે છે બીજી વાત, દેવલોકનું સુખ ઘણું ભારે હોય છે. માંસ અને મદિરાથી રહિત શુદ્ધ યજ્ઞ કરે ત્યારે જીવ તેનો અધિકારી થાય છે. જપ તપ દાન અને તીર્થ
આદિ જે સાધન છે તેને પણ બ્રહ્મચર્ય રાખીને વારંવાર કર્યા હોય તો તેને મન ચાહ્યું ભોગ સુખ મળે છે, પણ ત્યાં ભગવાનને ભજવાનું જ્ઞાન રહેતું નથી. ત્યાં એટલે ક્યાં? સ્વર્ગમાં. સ્વર્ગના સુખનો પણ પ્રલય સમયે નાશ જ થાય છે, પછી તેને સૂક્ષ્મ દેહમાં નિવાસ કરવો પડે છે. એટલા માટે તો સ્વર્ગના સર્વે સુખોને નરકના ખાડા જેવા મોક્ષ ધર્મમાં કહ્યા છે. ભગવાનના સુખની આગળ સ્વર્ગનું સુખ કેવું છે? નરકના ખાડા જેવું. બોલો, અહીંયા સભામાં તમે બધા બેઠા છો, મારે હસતા હસતા કહી શકાય કે મારા સ્નેહલ ભગત પહેલી વાર આવ્યા કેટલું રડતા હતા. હવે હવે ઇન્ડિયા મોકલાવે તો શું થાય? એ સમય તમારો એવો હતો કે ઇન્ડિયામાં અહો અહો લાગતું હતું. સાચી વાત કે ખોટી વાત? અને હવે કેવું લાગે છે? હવે અહીંયા આવો કે થોડું વધારે સમજાણું, પણ હવે બિલિયન મિલિયનની જગ્યાએ બિલિયન દેખાય. જીવ પ્રાણી માત્રની અંદર અજ્ઞાન એટલું જ પડ્યું છે, એને સત્ય સ્વરૂપ એવા ભગવાન જ્યાં સુધી નથી ઓળખાયા ત્યાં સુધી એના આત્માની અંદર અજ્ઞાન એટલે આ જગતની અંદર જે મોહ છે ને જતો નથી. ગઈકાલની સાગરની વાત, સર્પ કરડે એને લીમડો કડવો નથી લાગતો, એમ માયાનો મોહ જેને ચડ્યો હોય એને આ જગતનું દુઃખ પણ સુખરૂપ લાગે છે. સાચું સુખ એક ભગવાનમાં છે, અને ભગવાન જેના હૃદયમાં છે એકાંતિક સત્પુરુષ એના સમાગમમાં છે. સુરપુર નરપુર નાગપુર તિન મેં સુખ નાહી, સુખ યા હરિ ચરણ મેં યા સંતન કે માહી. જે પ્રાકૃત માયિક બુદ્ધિનો મનુષ્ય હોય, હવે ત્રીજી મહારાજ વાત કરે છે, આ વાત ધ્યાનથી સાંભળજો. ક્યાં પરમેશ્વરનું સુખ? ક્યાં પરમેશ્વરને પામેલા એ સંતો ભક્તો એનો મહિમા? અને એની આગળ સ્વર્ગનું સુખ તો કેવું કીધું? નરક જેવું, વિષ્ટાના ખાડા જેવું. પણ આવી ઊંચી જે વાતો છે એ વાતોને જે પ્રાકૃત માયિક બુદ્ધિનો મનુષ્ય હોય ને તે તો આ વાતને સાંભળીને ખીજાઈ જાય. પાતાળથી લઈને બ્રહ્માના લોક સુધીના જે સુખ ભગવાનના સંબંધે રહિત હોય છે તેને પ્રાકૃત સુખ કહેવાય છે. અને જેને આવી સમજણ દ્રઢ હોય તે જો રીતને સમજ્યા વિના તેવી ઘણી વાતોને કરે, પણ રીતને જાણનારો જે હોય તે તે વાતના કરનારાને ગમાર માને છે. આવી વાત જાણ્યા પછી પણ ગમે ત્યાં કરકર કરે ને, સામેનો માણસ લાયક ન હોય, માયિક બુદ્ધિનો હોય તો ખીજાઈ જાય, અવળું સમજી લે. રીત શીખ્યા વિના આ વાત કરતા કોઈને આવડે નહીં, ભલેને તે પછી મોટા મુક્ત પુરુષ કહેવાતા હોય. કરોડો માણસ ભેળા થયા હોય ત્યારે ત્યાં યથાર્થ રીતિને જાણનારા તો એક કે બે જ નીકળે. કરોડો માણસ ભેગા થયા હોય એમાં પણ યથાર્થ રીતિને જાણનારા, સમજવું એ પહેલું પગથિયું છે, પણ યથાર્થ સમજ્યા પછી સામેના જીવને યથાર્થ સમજાવવું એ છેલ્લું પગથિયું છે. એ કોઈક જ કરી શકે. વડતાલનું વચનામૃત ત્રીજું, મહારાજે ચાર પ્રકારના સંત કહ્યા. સત્પુરુષ ચાર પ્રકારના ગણાવ્યા, દીવા જેવા, મસાલ જેવા, વીજળીના અગ્નિ જેવા અને વડવાનળ અગ્નિ જેવા. ધ્યાનથી સાંભળજો, એમાં પણ મોટા મુક્તો. વચનામૃતમાં પણ મહારાજે વાત કરી, ગોપાળાનંદ સ્વામી છે, સ્વામી વાતમાં પણ એનો ઉલ્લેખ કર્યો, અબજી બાપાશ્રી છે, નારાયણ મામા છે, એમણે આ ચાર પ્રકારના મુક્તોમાં દીવા જેવા અને મસાલ જેવા જે સંત છે એ સાધન દશાવાળા છે. સાધન દશાવાળા એટલે કેવા? કાગળની હોડી, તરે ખરી પણ તારે નહીં. કાગળનું નાવ તમે નદીમાં મૂકી દો તો શું થાય? ત્રણ પ્રકારની હોડી હોય, લોઢાની, કાગળની અને કાષ્ઠની. લોઢાની મૂકો તો તરે પણ નહીં, તારે પણ નહીં. કાગળની મૂકો તો તરે ખરી તારે નહીં. અને કાષ્ઠ એટલે લાકડાની મૂકો તો તરે પણ ખરી. હા, સમજી ગયા તમે બધા, આવે તારે પણ ખરી. એમ ઘણા સાધન દશાવાળા સંત એટલે દીવાને મસાલ જેવા, એ પોતાનું કલ્યાણ કરી શકે પણ બીજા જીવોને ન સમજાવી શકે, બીજાને ભગવાનમાં ન જોડી શકે. ત્યાર પછી રહ્યા કયા? વીજળી જેવાને વડવાનળ જેવા. બરાબર, આ સિદ્ધ પુરુષની અવસ્થા છે. એમાં પણ બે ભેદ છે.
વીજળી જેવા છે એ નારાયણ મામાએ અબજી બાપાશ્રી કોઈ એકાંતિક સ્થિતિવાળા મુક્તોની વાત છે, અને વડવાનળ જેવા છે એ પરમ એકાંતિક સ્થિતિવાળા મુક્તોની વાત છે. ગોપાળાનંદ સ્વામીએ પણ અક્ષરધામના મુક્તોને જે ભેદ કયા એમાં આ વાતનો ઉલ્લેખ કર્યો. વડવાનળ અગ્નિ દરિયાના તળિયામાં રહ્યો હોય, દરિયાના ખારા પાણીને મીઠું બનાવી દે, ગમે તેવો દુષ્ટ જીવ હોય, પામર જીવ હોય, પણ વડવાનળ અગ્નિ જેવા મોટા પુરુષ એને કેવો બનાવી દે? મીઠા પાણી જેવો બનાવી દેલો. આ બહુ સમજવા જેવું છે. હવે આપણે બધા કેવા હતા આમ જોઈએ તો? શું આ વ્યાસપીઠ પર બેસીને આપણે કથા કરી શકીએ એવી લાયકાત આપણી ખરી? પણ એક મોટા પુરુષે હાથ ઝાલ્યો અને એનો પ્રતાપ કે પામર જીવ, સામાન્ય જીવ એ પણ ભગવાન સુધી પહોંચી જાય છે. એટલે આ મહારાજે બધી વાત કરી છે ને, જે મહારાજ કે સત્સંગમાં રીત સમજવી અને સમજ્યા પછી એ બીજાને સમજાવી એ તો એના કરતાં અઘરી છે. પાત્રને જોઈને, સમયને જોઈને, પાત્રની પાત્રતા જોઈને જ્યારે વાત કરે ને ત્યારે વાતની અસર થાય. હરિચરિત્રામૃત સાગરમાં આ વાત ઉપર મહારાજે અઢળક ભાર મૂક્યો છે. રાઇટ થિંગ એટ ધ રાઇટ ટાઈમ વિથ ધ રાઇટ પર્સન હેઝ ધ રાઇટ રિઝલ્ટ. મહારાજ બોલ્યા, વાત સાચી હોય પણ વાત કરવાની રીત જો સાચી ન હોય ને તો સામેવાળાની વાત સાચી ન લાગે. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, જીવને હેત થાય ને એવું પહેલાં કરજો, જો હેત નથી ને તો અમૃત જેવી વાત હશે ને તો પણ ઝેર જેવી લાગશે. કરોડો માણસ ભેળા થયા હોય ત્યારે યથાર્થ રીતિને જાણનારા તો એક બે નીકળે. જો તેને ભગવાનનો યોગ થાય તો તે દિવ્ય ચક્ષુવાળો રીત જાણનારો કહેવાય. જેને ભગવાન મળ્યા હોય તેણે વિશેષ રીતિ રાખવી પડે. જેને ભગવાન મળ્યા હોય તેણે વિશેષ રીતિ રાખવી પડે. જો રીત ન હોય તો તેને મૂર્ખ કહેવાય. તેનાથી સત્સંગમાં લેશ પણ સમાસ થાય નહીં. આપણને મહારાજ મળ્યા હોય, મોટા પુરુષ મળ્યા હોય, પછી આપણે પામર જીવની સાથે નાની નાની તુચ્છ તુચ્છ વાતોમાં જો ઝઘડો કરી નાખીએ તો આપણું તો ખરાબ દેખાય, પણ આપણને જે મહારાજને મોટા પુરુષ મળ્યા છે ને એનું પણ ખરાબ દેખાય. ઝવેરચંદ મેઘાણીની એક સરસ વાર્તા છે, યાદ રાખવા જેવી છે. મેઘાણી એટલે ગુજરાતના એવા સાહિત્યકાર, એની વાર્તામાં સત્ય અને મર્મ બંને રહ્યો હોય. નાની વાર્તા પણ કેટલી માર્મિક છે. એક ગામમાં એક બાજુથી એક્કો ચાલે છે. એક્કો એટલે સમજો ને તમે ગાડું જ, બળદ ગાડું જ, પણ બળદ ગાડામાં બે બળદ હોય, એક્કામાં એક હોય. એક્કો આવે છે, એક બળદ જોડેલો છે, ભરોટું બરાબર ભરેલું છે અને ગરમીનો સમય છે. એટલે એક્કો આવે છે, ભાર ખેંચીને બળદ એટલો થાક્યો છે એના મોઢામાંથી ફીણ પડે છે. બરાબર એ જ સમયે સામેથી એક ગધેડો નીકળ્યો અને ગધેડાએ બળદની આવી કરુણ દશા જોઈ દયા ખાઈને કહ્યું, કારણ કે બંને પશુ પશુ આમ તો સજાતિ કહેવાય ને, એટલે દયા ખાધી, પોતાના સજાતિને સલાહ આપી કે મારો માલિક મારી ઉપર આમ ભાર ભરે ને તો ઉલાળીઓ કરું, તું કરી નાખ, જિંદગીમાં ભરશે નહીં આટલો બધો. અને ત્યારે પેલા બળદે કહ્યું કે ભાઈ, તારી માં અને મારી માં એમાં બહુ ફેર છે. ગધેડાની માને શું કહેવાય? અને બળદની માતા, મારી માતાને ખાતર, મારી માતાના સંસ્કારને ખાતર મારાથી આ નહીં થાય. જોયું મહારાજ શું કહે? જેને ભગવાન મળ્યા હોય તેણે વિશેષ રીતિ રાખવી પડશે. મુક્તાનંદ સ્વામીનું જીવન આવું હતું. કોઈ માર 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 કરતો આવતો હોય ને, હાથમાં તલવારની ધાર લઈને આવતો હોય ને, પણ સ્વામી પાસે આવે ને, સ્વામીને એવો બરફ જેવો શાંત કરી નાખે ને. આપણા દાદા ગુરુજીના જીવનને આપણે વારંવાર ગુરુજી થકી સાંભળ્યું છે, અનેક સંતો ભક્તો થકી સાંભળ્યું છે. દાદા ગુરુજીના સ્વભાવમાં આ વસ્તુ પડેલી. કઈ વસ્તુ? ગમે તેવો ઉગ્ર માણસ હોય, ઉકળતો માણસ હોય, પણ સામે આવે ને એટલે કેવો થઈ જાય? બરફ જેવો ઠંડો થઈ જાય. અને આપણા સ્વભાવમાં શું છે? હાવ ઠંડો બેઠો હોય
પણ આપણે જો ત્યાં ગયા તો શું આજના માણસોની કરામત છે, જેમ બોમ્બ ફાટે છે ને એમ ઘર ઘરના સંબંધો ફાટી રહ્યા છે. એનું કારણ છે રીત નથી જાણતા, એનું કારણ છે ટેકનિક નથી જાણતા. એ કઈ ટેકનિક છે? આ શાસ્ત્રમાં બધી વાતો છે ને ટેકનિકની વાતો છે. જેને ભગવાન મળ્યા હોય તેણે વિશેષ રીતિ રાખવી પડે, જો રીત ન રાખે તો તેને મૂર્ખ કહેવાય, તેનાથી સત્સંગમાં લેસ પણ સમાસ થાય નહીં. બોલો, ભગવાન જે સમાસ કરે પ્રતાપ જણાવે તેની વાત અહીં કહેવી નથી. તેમની બે રીતોને જોઈને સમાસ પ્રતાપ જોવામાં આવતો નથી. ભગવાન તો સત્સંગમાં સમાસ કરે પ્રતાપ જણાવે ને કુસંગમાં પણ સમાસ કરે પ્રતાપ જણાવે. સંતોની પાસે રહીને જે સમાસ થાય તેવી રીત શીખવી જોઈએ. ભગવાનની રીત બહુ શીખવા જાય તો મરી જ જાય. વચનામૃતમાં મહારાજ કે ભલા થઈને અમારો વાદ લેશો, માં ભગવાન કહે એમ કરાય, ભગવાન કરે એમ ક્યારેય કરાય નહીં. તો રીત કેમ શીખવા મળે? જુઓ, સંતોની પાસે રહીને જે સમાસ થાય તેવી રીત શીખવી જોઈએ. સાધુ પાસે રહે તો સમાસ થાય. શું કરવું, શું ન કરવું, શું બોલવું, શું ન બોલવું. મેં કહ્યું ને, કોઈ પણ વસ્તુ આગળ આ ચાર વસ્તુ યાદ રાખવાની. ખાના, ક્યાં ખાના, કબ ખાના, કેસે ખાના, કિતના ખાના. બોલના, તો બોલવા આગળ કેટલી વસ્તુ, ક્યાં બોલના, કેસે બોલના, કિતના બોલના, કહાં બોલના. વાત નાની છે, આ શાસ્ત્રો આટલી નાની વાત આપણને એટલા માટે શીખવાડે છે. પહેલાં તો માણસ બનવું પડશે, ત્યાર પછી આપણે મુક્તિના માર્ગે આગળ વધી શકશું. ઘણીવાર માણસ બન્યા પહેલાં આપણે ભગત બની જઈએ છીએ. ઘણીવાર દસમું ધોરણ પાસ નથી ને ડૉક્ટર બનવાનો સંકલ્પ કરે છે, પછી પ્રોબ્લેમ થાય કે ના થાય. સાયકલ ચલાવતા આવડતી નથી, પ્લેન ચલાવવું સીધું, હે શું થાય. આજના માણસની પરિસ્થિતિ આવી થતી જાય છે. એ લાયકાત અને અપેક્ષા બંને વચ્ચે એટલો બધો ગેપ સર્જાઈ રહ્યો છે. આખી દુનિયાનું પરિણામ એ છે. એટલા માટે આ નાની નાની વાતો યાદ રાખીએ. જેની ક્રિયાને દેખીને સત્સંગીઓ રાજી થતા હોય, એક એક શબ્દ વાત સાંભળવા જેવા છે. જેની ક્રિયાને દેખીને સત્સંગીઓ રાજી થતા હોય, સત્સંગીઓને પ્રેમ થતો હોય, સંતને અપાર ગુણયુક્ત, એ સંતને અપાર ગુણયુક્ત જાણવા લો. જેની ક્રિયાને જોઈને સત્સંગીઓ રાજી થાય, સત્સંગીઓને સહજ પ્રેમ થાય, તે સંતને અપાર ગુણયુક્ત જાણવા. આપણા રણછોડ ભગતજી છે, તમે જુઓ, એ કથા ન કરે પણ રાજીપો લેવાની બાબતમાં બધાને ઓવરટેક કરે. હા, જેની ક્રિયાને દેખીને સત્સંગીઓ રાજી થાય, બધા રાજી થઈ જાય, સહજ બધાને પ્રેમ થવા લાગે, તો એ સંતને અપાર ગુણયુક્ત જાણવા. ભગવાન પણ તે સંતને વશ વર્તે છે. સંત અરુ હરિજન ભયે જે હા, હરિમે પ્રીત હોય શીખને તે હા. સંત હરુ હરિજન ભયે જે હા, સંત હરિમે પ્રીત હોય શીખને તે હા. શીખે બિન કબહું પ્રીતન હોવે, કોટી જન્મ સતસંગ મે ખોવે, કોટી જન્મ સતસંગ મે ખોવે. સંતોએ ને હરિભક્તોએ ભગવાનમાં પ્રેમ થાય એવું શીખવું. સત્સંગમાં કરોડ જન્મ વિતાવે તો પણ શીખ્યા વિના ક્યારેય ભગવાનમાં પ્રેમ થાય નહીં. પહેલાં તો હરિભક્તોએ સંતોની સાથે અતૂટ અખંડ પ્રેમભાવ રાખવો. કોઈ તુચ્છ સ્વભાવ કે તુચ્છ પદાર્થને માટે કોઈ પણ રીતે પ્રેમ તૂટવો જોઈએ નહીં. ફરીવાર ધ્યાનથી સાંભળજો. પહેલાં તો હરિભક્તોએ સંતોની સાથે અતૂટ અને અખંડ પ્રેમ રાખવો. તુચ્છ સ્વભાવ કે તુચ્છ પદાર્થને માટે કોઈ પણ રીતે પ્રેમ તૂટવો ન જોઈએ. આજે આખી દુનિયામાં એટલી તુચ્છ વસ્તુઓ માટે માણસ માણસની વચ્ચે દિવાલો ઊભી થઈ રહી છે, તમે જાણો છો ને. સાચો પ્રેમ એ છે, વચનામૃતમાં મહારાજ એમ કહે, અંત્યનું 23મું, વઢેને તો પણ એમ માને, સંત ખીજાઈને તો પણ એમ માને, મારા મોટા ભાગ્ય છે. સારંગપુરનું 10મું, સાધુ નિત્ય 5 ખાસડા મારે તો પણ એના સંગમાં પડ્યો રહે. અરે મહારાજ એમ બોલ્યા, અફીણનો બંધાણી હોય એને અફીણનું જેમ વ્યસન થઈ ગયું હોય ને, એમ ભગવાન અને ભગવાનના સંતનું વ્યસન પડી ગયું હોય, એને છોડી ન શકે.
બસ ભગવાનને સંતમાં જો આવું હેત થઈ જાય ને તો તરી જાય, અને જગતમાં આવું હેત થાય તો મરી જાય. જ્યાં ન કરવું જોઈએ ત્યાં બધાને થયું છે, અને જ્યાં કરવું જોઈએ ત્યાં કોઈને થયું નથી. કામ, ક્રોધ, લોભ, રસાસ્વાદ અને માન પ્રાકૃત બુદ્ધિવાળા દેહાભિમાનીને હેરાન કરે છે. આ પાંચ દોષ, આ પાંચ દોષ જ્યારે મનુષ્યમાં પ્રવેશ કરે છે ત્યારે મુક્ત જેવા મનુષ્યને પણ શુદ્ધ બુદ્ધ ભૂલાવી દે છે. માણસમાં એવા ગુણો તો રહ્યા જ છે, પણ તે પાંચ દોષ વિશેષ રૂપમાં પ્રવેશે ત્યારે તેનું બાહ્ય કે આંતરરૂપ કેવું થઈ જાય તેનો અભ્યાસ બહુ પહેલાથી જ કરવો જોઈએ. ભગવાનનો ભક્ત ગુણ અને દોષનો નિત્ય વિચાર કરે. ગોપાળાનંદ સ્વામીએ ભક્તિ સિદ્ધિ નામનો ગ્રંથ લખ્યો છે. નામ કેવું સરસ છે, ભક્તિ સિદ્ધિ. સ્વામીએ શરૂઆત બહુ સરસ કરી કે ભક્તિ સિદ્ધ કેવી રીતે થાય, એટલે કે જીવનમાં ભક્તિ આવે કેવી રીતે. હું ટૂંકી ભાષામાં તમને કહું તો સિંહણનું દૂધ આપણે ભરવું હોય, સિંહણનું દૂધ આપણે લેવું હોય અને લોઢાના વાસણમાં જઈએ લેવા તો મળશે? સિંહણના દૂધને માટે સુવર્ણનું શુદ્ધ પાત્ર જોઈએ. સોળવલ્લા સોનાના પાત્રમાં સિંહણનું દૂધ ટકે છે. એવી જ રીતે ભક્તિને સિદ્ધ કરતા પહેલા જીવનમાં સદગુણો કેળવા જરૂરી છે. પછી સ્વામીએ ગુણ અને દોષ એનું દર્શન કરાવ્યું. ભગવાનના ભક્તને ખબર હોય કે આને દોષ કહેવાય, આને ગુણ કહેવાય. ભગવાનના ભક્તને વિવેક હોય કે આવી રીતે ન કરાય, આવી રીતે કરાય. કર્તવ્ય અકર્તવ્યનો વિવેક, એનું જ નામ ગુણ અને દોષ. મહારાજ કહે આવી રીતે નિત્ય અભ્યાસ કરવો, ગુણ દોષનો વિચાર કરવો, તેને લગતા કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરાય નહીં. કોઈ મુક્ત હોય, સિદ્ધ હોય, બ્રહ્માના સમાન હોય, સુખદેવજી અને સંકાદિકોના જેવા હોય, પણ તેઓ જ્યાં સુધી માયિક શરીરમાં રહ્યા હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે ઉન્મત્ત થઈને ફરવું નહીં. શ્રીજી મહારાજનો આ સર્વોપરી સિદ્ધાંત, જેના ઉપર મહારાજે વારંવાર ભાર મૂક્યો છે, ધામમાં જતા સુધી મહારાજે જે વાત વારંવાર કરી છે એ વાત અહીંયા ચાર લીટીમાં આવશે. સુખદેવજી જેવી સ્થિતિને પામેલા સંત હોય તો પણ ઉન્મત્ત થઈને વર્તવું નહીં. માયિક શરીરમાં રહીને જે સિદ્ધ દશાને પામ્યા હતા તે જો નિયમોને પાળતા ન રહ્યા તો પોતાની સ્થિતિમાંથી ભ્રષ્ટ થઈ ગયા હતા. મન ઇન્દ્રિયો નિયમમાં હોય તો પણ જેટલા ત્યાગી છે તેમણે પોતાનું બ્રહ્મચર્ય વ્રત દ્રઢ રાખવું, તથા નિષ્કામ શુદ્ધિ ગ્રંથને કવચની જેમ સુરક્ષાને માટે અનુસરવું, અને ધર્મામૃત ગ્રંથનું રાત દિવસ પાન કરતા રહેવું, પોતાના શરીરને તે બે ગ્રંથમાં કહેલા વચનોને આકારે વર્તાવવું, અને તેમ કરવાથી તેને લગારે વિઘ્ન આવી શકે નહીં. છતાં તેણે રાત દિવસ પરિપક્વ રીતે સંત સમાગમનો અભ્યાસ કરતા રહેવું. આટલી ઊંચી સ્થિતિ થાય, સુખદેવજી કે સંકાદિક એવી મોટી સ્થિતિ હોય તો પણ ધર્મ પાળવો, બ્રહ્મચર્ય વ્રત રાખવું અને સાધુનો સમાગમ કરવો, આટલી ઊંચી પરિસ્થિતિ થાય તો પણ. વચનામૃતમાં મહારાજે કહ્યું, સુખદેવજી બ્રહ્મસ્થિતિને પામ્યા હતા. પરિનિષ્ઠિતોપિ નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા ઇવ રાજર્ષે આખ્યાનમ યદ ધીતવાન. દેહાતીત સ્થિતિને પામેલા સુખદેવજીએ પણ શ્રીમદ ભાગવત જેવા ભગવાનના ચરિત્રનું ગાન કર્યું. મહારાજને આ રીત ગમતી, એ રીત પ્રવર્તાવા માટે શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા. એક વાત તો એટલી જોરદાર આવે છે, હજી સાંભળો. મન કો ધાર્યો હોવે જી હા, મન કો ધાર્યો હોવે જી હા, તિહા તેતનો કુસંગ નિયમ પ્રમાણે વર્તે જો સોહે સંત સતસંગ. સત્સંગ અને કુસંગ કોને કહેવાય એની શ્રીજી મહારાજે સ્વમુખે કરેલી જે અમૂલ્ય વાતો છે એમાંની એક મહત્વની વાત. મન કો ધાર્યો હોવે જી હા, તિહા તેતનો કુસંગ. જ્યાં જેટલું મનનું ધાર્યું વર્તી શકાતું હોય ત્યાં તેટલો કુસંગ જાણવો. જે કોઈ માણસના મનમાં એમ હોય કે મારું ધાર્યું, મારું ધાર્યું, મારું ધાર્યું થાય ત્યાં સમજવો ત્યાં એટલો કુસંગ છે ને છે. મનનું ધાર્યું કરવું આ કુસંગ છે.
તો સત્સંગ શું છે? નિયમ પ્રમાણે વર્તે જો સોહે સંત સત્સંગ, અને નિયમ પ્રમાણે જે વર્તે છે તે જ સંત છે, અને એને સંતનો સમાગમ કર્યો એટલે કે સત્સંગ કર્યો જાણવલો. આ દેશમાં એક બહુ મોટી સફળતા એ કહેવાય, દરેક માણસ કાયદો પાળવામાં પોતાની મહાનતા સમજે છે. આ દેશમાં આટલો નાનો દીકરો છે, કેન્ડી આપશો તો કેન્ડીનું કાગળિયું લઈ એ ચારે બાજુ આટા મારશે, શું જોવા માટે? ડસ્ટબિન ક્યાં છે, ગાર્બેજ ક્યાં છે, એ ખૂણામાં શોધી કાઢશે ને ત્યાં જ નાખશે. અને આપણે ત્યાં 90 વર્ષના દાદા હોય તો પણ મંદિરમાં પ્રસાદી આપી હોય ને એ ખાઈને ત્યાં જ ખંખેરે દાદા, હા આપણી સામે જ જોયું છે ને તમે. નિયમ એટલે શું, નિયમને પાળવા એટલે શું, આ વસ્તુ આ દેશના માણસો સહજ સમજી શકે છે. કારણ કે તમે ટ્રાફિક રૂલ્સ, એમાં પણ ડ્રાઇવિંગની એક્ઝામ જેણે આપી હોય, આ દેશમાં તો બધાને ફરજિયાત આપવી પડે છે. સુરેશ ભગત તમે નથી આપી, નહીં, જે એક્ઝામ આપે છે આ દેશમાં એને ખબર છે કેટલી અઘરી એક્ઝામ. નાનામાં નાની સાઇન ફોલો કરો, અડધી રાત હોય, કોઈ ટ્રાફિક ન હોય, ખાલી સ્ટોપ સાઇન મૂકી હોય, ખાલી સ્ટોપ સાઇન મૂકી હોય, અડધી રાત છે, કોઈ ટ્રાફિક નથી, તો પણ આ દેશના લોકો સ્ટોપ થાય છે, દેખાય છે ને. આ લોકોના નિયમ પાળી શકે છે એના પરિણામે આ દેશની અંદર સત્સંગી ભક્તો અત્યારે જે કોઈ વધી રહ્યા છે ને, એ અક્ષરધામના નિયમ શ્રીજી મહારાજના જે છે ને, એ પણ એવા સારધાર પાળનારા છે. આપણા લોયાધામ પરિવારમાં એવા હરિભક્તો છે, એવા હરિભક્તો છે જે ગ્રહસ્થાશ્રમમાં રહીને એવા ઉત્કૃષ્ટ નિયમ ધર્મ પાળે છે, એમ કહી શકાય. ત્યાગી શું પાળતા હોય? અરે ઘણા મંદિરોમાં વાતો થાય, ગ્રહસ્થે ચાંદ્રાયણ ન કરાય, ધારણા પારણ ન, આ તો સાધુના ધર્મ છે, સાધુ ન કરતા હોય ગ્રહસ્થન ન કરવા દે. આપણા લોયાધામ પરિવારમાં તમે જાણો છો એવા હરિભક્તો છે. આપણા નિમેશ ભગત આજે આવ્યા હતા, 11 ચાંદ્રાયણના નિયમ લીધા છે, 11 મહિનાનું ચાંદ્રાયણ, બરાબર, હસબન્ડ વાઇફ બંને ભેગા થઈને 11 મહિના સુધી ચાંદ્રાયણ આ પંચાબ્દી ઉત્સવ નિમિત્તે કરવાના છે. આ તપ છે, સંયમ છે, મહારાજની બાંધેલી મર્યાદાઓ નિયમ છે, એની અંદર જીવને રાખવાનો પ્રયત્ન છે. નિયમમાં જે રહે છે એ સત્સંગ છે, એ સાચો સંત છે. મનનું ધાર્યું કરવાનું જેટલું તાન છે એટલો જ કુસંગ છે. સાગરમાં મહારાજે આ વાત અનેક જગ્યાએ કરી. ગ્રહસ્થોએ ગ્રહસ્થોના નિયમમાં તત્પર થઈને રહેવું, સત્સંગીએ સત્સંગીનો સમાગમ કરતા રહેવું, સ્ત્રીઓ સ્ત્રીઓના સમાજમાં કાયમ સત્સંગનો અભ્યાસ કરતી રહે, અને જેને મન કર્મ અને વચનથી સત્સંગ હોય છે અને સત્સંગના નિયમોને દ્રઢપણે પાળે છે એવા ભક્તને અંત સમયે આ મૂર્તિ આવીને દર્શન આપશે જ. ફરી વાર છેલ્લી વાત વાંચું છું, પુરુષો પુરુષોના નિયમમાં રહે, સ્ત્રીઓ સ્ત્રીઓના નિયમમાં રહે. વચનામૃત અંત્યનું 24મું છેલ્લો પેરેગ્રાફ, મહારાજ એમ કહે, મહાત્મના મિસે કરીને પણ, મહિમાના નામે પણ પુરુષોએ સ્ત્રી ભક્તોનો મહિમા સમજવો નહીં. સમપણે સમજવું, હા બધા સ્ત્રી ભક્તો મહાન છે, પણ પુરુષો મહિમાના બહાને પણ સ્ત્રીઓના વ્યક્તિગત રીતે જો મહિમાનું ગાન કરતો થાય તો એમાં ભય જાજો છે. માટે બહેનો બહેનો ભક્તોના મહિમાને સમજે, બહેનો બહેનો ભક્તોના સદગુણોને જોવાનો પ્રયત્ન કરે, પુરુષ ભક્તો પુરુષ ભક્તોના સદગુણો એનો વ્યક્તિગત મહિમા સમજે, બીજાનો સામૂહિક સમજે, આવો વિવેક બતાવ્યો. અને મહારાજ કે આવી રીતે મન કર્મ અને વચનથી સત્સંગમાં હોય, સત્સંગના નિયમને પાળતો હોય, તો એવા ભક્તને અંત સમયે આ મૂર્તિ આવીને દર્શન આપશે જ. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, તમે અમારા છો માટે તમારે વિશે તલ ભાર કસર અમારે રહેવા દેવી નથી. કેટલી કસર? અને આપણે મન ભાર રાખીને બેઠા છીએ દાદા, તલ ભાર કસર રહેવા દેવી નથી. સત્સંગના કેટલા એવા દાખલા છે. આ સત્સંગમાં ઘણા ઉચ્ચ સ્થિતિવાળા હતા, પણ નાની એવી કસરને ખાતર ધામમાં નથી પહોંચ્યા. એટલા માટે મહારાજે કહ્યું, મન કર્મ વચનેથી
સત્સંગના નિયમ પાળતા હોય એવા જે ભક્ત છે, સંત છે, એને અંતકાળે મહારાજ આવે છે, પોતાના ધામને પમાડે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પુરમાં શ્રીહરિએ ત્યાગી ગૃહી સ્ત્રી પુરુષ બધા માટે સત્સંગની રીત કહી એ નામે વિસ્મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.